હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે સમય થઈ રહ્યો છે 11 વાગ્યાનો. હવે જાન લઈને નીકળવાનું છે, તો બધા રેડી થઈ ગયા છે. વરરાજાની ગાડી પણ રેડી થઈ ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો. આ છે વરરાજાની ગાડી, રેડી થઈ ગઈ છે. નિયતિ પણ રેડી થઈ ગઈ છે. અંજલિ ચકુ છે. હા, ચાલો ઇન્ટ્રો કરાવો. તો આ છે ફોટોગ્રાફી. અહીંયા દીદીને બધા તૈયાર થઈ ગયા છે, બધા બેઠા છે. મમ્મી છે, હજુ વરરાજા રેડી થાય છે. વરરાજાને રેડી થવાનું બાકી છે. વરરાજા થાય તો કરો. અમારા કાકા છે, એમનો બાબો છે. કાકી હજુ રેડી થાય છે. બા બેઠા છે, બધા કાકીના પિયરના છે. આ દુલ્હન નો બધો સામાન છે. આ દુલ્હન ને આપવાનું છે. મંગળસૂત્ર છે. અમારા ફોઈબા. આ છે મારા કાકીના કાકી છે. અને આ છે મારા દીદી, નાના દીદી. થોડા આવી જાઓ. આમ અત્યારે જીજાજી ગયા છે. આ છે મારા કાકી નો ભત્રીજો સગા. ને તમે નિકુલ થાય તો કરો. ડીજે ઓપરેટિંગ ના આવે. હજુ ભાભી રેડી થાય છે. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે જાનમાં જઈને મળીશું. ભાભીને લેવા જઈએ છે એટલે બધા બહુ ખુશ લાગે છે. બસ સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો લકીરાજ અને નિયતિ બંને અત્યારે ડીજેના ટ્રેક્ટરમાં ચડી ગયા છે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો મેં પણ ડીજેના ટ્રેક્ટર પર ચડીને ફોટો પડાવ્યો. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો આ છે મારા દાદા અને પપ્પા, બધા બેઠા છે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો વરરાજા પણ રેડી થઈ ગયા છે. વરરાજાની સાથે જાનૈયા પણ રેડી થઈ ગયા છે. તો અત્યારે વરરાજાને જે ઉગલાવાની વિધિ હોય છે એ ચાલુ થશે. તો હવે થોડી વારમાં જાન પણ નીકળશે અહીંયાથી. તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અમે બધા ઊભા છે. ત્યાર પછી જે બધા ગિફ્ટ લાવે છે એ બધા ગિફ્ટ આપે છે અને ફોટો પડાવશે બધા. તો અત્યારે આવો બધો પ્રોગ્રામ. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 1 વાગ્યાનો ને અત્યારે અમે ભાભીના ઘરે આવી ગયા છીએ. અને અત્યારે જાનને જમવા માટે તેડાયા છે. તો અત્યારે બધા જમવા માટે આવ્યા છે. હજુ સામૈયા કરવાના બાકી છે. તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અમે બધા જમવાનું લઈ રહ્યા છે. તો અહીંયા મારા સાસુમાં છે, હું બી છું, કાકી છે,
પછી મારા માસી સાસુ છે અને મારી બે બેનની ભાણી છે, બેન છે, બધા અત્યારે લાઇનમાં ઊભા છે. તો આજે ગરમી પણ બહુ જ છે, ગરમી પણ ખરેખર બહુ જ લાગી રહી છે. સો ગાઈસ, આજે મારા સાસુના મામાના ઘરે પણ લગ્ન હતા, એટલા માટે અમારે ત્યાં પણ જવાનું હતું. તો પહેલાં અમે ત્યાં પણ ગયા હતા અને મમ્મીને પણ ત્યાં લગ્નમાં આવ્યા હતા. તો બંને લગ્ન એક જ ગામમાં હતા, એટલા માટે એને થોડું થોડું દૂર હતું. તો પછી મમ્મીને ત્યાં લગ્નમાં જઈને પછી અહીંયા આવ્યા હતા. અમે પણ થોડી વાર ત્યાં ગયા હતા, અત્યારે અહીંયા આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે મારી બેનની ભાણી, એ હાઈ કરી રહી છે. અને અહીંયા તમે જોઈ શકો છો મામેરું પણ આવ્યું હતું. તો અત્યારે મામેરું પણ એમને પકવાની જે વિધિ હોય છે એ બધી વિધિ પતી ગઈ છે. ત્યાર પછી ગ્રહ શાંતિ થશે, ગ્રહ શાંતિ કર્યા પછી. તો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 2 વાગ્યાનો અને હજુ જાનના સામે કરવાના બાકી છે. તો ગ્રહ શાંતિ થશે ત્યાર પછી જાનના સામે કરવાના આવશે. ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 3:45 વાગ્યાનો અને હજુ બધા હમણાં જમ્યા છે અને જાનના સામે હજુ થયા નથી, થોડી વારમાં થશે. અત્યારે બધા બેઠા છે અહીંયા ને હજુ બધા જાને રેડી થવાનું બાકી છે. તો ગાઈસ, અત્યારે અમે બધા ચાંદનો ઉતારો આપ્યો છે, ત્યાં આગળ હજુ બેઠા છે. હજુ સામૈયા કરવામાં 1/2 કલાકની વાર છે. ત્યાં સુધી બધાને ઠંડુ પીવું હતું તો બધાએ અત્યારે ઠંડુ પણ પીધું છે અને અત્યારે બધા એકદમ ફ્રી બેઠા છે, બધા વાતચીત કરી રહ્યા છે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બધી છોકરીઓ ટીમલી રમી રહી છે અને હવે થોડી વારમાં જાનના સામૈયા પણ થવાની તૈયારી છે. ત્યાં સુધી બધા ટીમલી રમી રહ્યા છે. તો ગાઈસ, આજનો વિડીયો ટીમલી સાથે અહીંયા જ પૂરો કરીએ છીએ. હજુ લગ્નની વિધિ બાકી છે, જાનના સામૈયા કરવાના પણ બાકી છે. પણ કારણ કે વિડીયો લાંબો થઈ ગયો હતો એટલા માટે આજનો વિડીયો મેં અહીંયા સુધી જ એડિટ કર્યો હતો. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. પછી મળીશું એક નવા વિડીયો સાથે. તો આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મારા અવનવા વિડીયો તમને જોવા મળતા રહે. તો ત્યાં સુધી બાય બાય.